ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાને. ઓકે, થેન્ક યુ બધાની સારી સારી કોમેન્ટ કરવા માટે. અને એક બધાનો કોમન ક્વેશ્ચન છે કે ભાઈ તમારો સન કેમ નથી કોઈ આવ્યા, પરેશભાઈ અને નાસરબેનના છોકરાને કેમ નથી લાવ્યા, કેમ નથી લાવ્યા. તો એ છે ને, શું કે મેડિકલમાં ભણીને રજા જ નથી હોતી, એમ તો એક વીકની જ મળે. કોલેજ ચાલુ છે એટલે લાંબી રજા હોય ને, વેકેશન કાંઈ પડતો નથી એને. હા, કોલેજ ચાલુ છે એટલે રજા ન પડે એને લાંબી, વધારે વધી વધીને અઠવાડિયે 10 દિવસની જ રજા હોય. એ વેકેશન ઉનાળામાં આવે અત્યારે, પછી ચાલુ હોય કન્ટિન્યુ. હા, આ વચ્ચે વચ્ચે વીકનું વેકેશન આવ્યું, લોકો બધે બહાર ગયા છે, દ્વારકા ને સોમનાથ ને ગિરનાર ને સોમનાથ ને બધું ચડવા નતા, ગિરનાર ચડવા નતા ને. ગિરનાર, હા ગિરનાર, ગિરનાર આજે ચડી આવ્યા છે. કદાચ લોકો ક્લિપ બધી આવશે એટલે કામ કરીએ ને. આજના વિડીયોમાં તમને ઇન્ડિયાનો વિડીયો બધાને બતાવી દઈ. મેં કાલે જ કીધું હતું તો ગિરનાર ચડી ને તો આખી બધી શું કે ક્લિપ ને બધું લઈ, થોડી ક્લિપ એને લીધી છે. અત્યારે સરસ હોય, ગમે ને વેધર સરસ હોય તો એકદમ ગ્રીનરી ફાઇન હોય, લોકો બધી ક્લિપ મોકલશે તો એ બતાવી દે કુંજ ને. એટલે આગળનો વિડીયો હવે ઇન્ડિયાનો આવશે તમારો, ગિરનાર ટ્રેકિંગ માટે જે અમારા છોકરો અને એના ફ્રેન્ડ ને બધા દત્તાત્રેયના દર્શન કરાય. એ પોચા હોય તો એ લોકો પગી ગયા છે. હા, ઓકે, તો દત્તાત્રેય ને અંબાજીના બેના દર્શન થશે. એટલે આ ઘણાને ક્વેશ્ચન હોય કે પરેશભાઈ તો એ તો ઇન્ડિયા જ રહે છે, આ બે મહિના ફરવા આવ્યા હતા એટલે હવે પાછા મારું નસ્મિતા બેન નું ખુશે, બે બેન શું હોય, મોઢા થોડા ખરખર લાગે એમાં એવું હોય. કોઈ બી બે માણસ બહુ જ્યાદા ટાઈમ ભેગા રહી લઈને મોઢા કઈ નઈ, સારું ચાલો તમે હવે જોવો આગળનો અમારા કુંજ નો વિડીયો. હેલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ગિરનારી. તો અમે છે ને આજે આવ્યા છીએ જુનાગઢ, ગિરનાર ચડો. બધા આ બધા છે મારા કોલેજના ફ્રેન્ડ છે, અને હું છું કુંજ સલડિયા, પરેશભાઈ સલડિયાનો છોકરો. અને આ આ ભાઈ છે સાવનભાઈ, આ સ્વયં, આ યુગ અને આ પ્રિન્સ. તો જો અમે છે ને અત્યારે ચાલુ કરી દીધું ગિરનાર ચડવાનું, 50 પગથિયા, અને 50 પગથિયા ચડી ગયા છીએ, અને હવે આગળ ચડતા જઈએ છીએ. સવારના અત્યારે વાગ્યા છે 4. તો અમે જો અત્યારે સવારના વાગ્યા 6, અને 2500 દાદરા ચડી લીધા છે, ને અહીંયા આવીને બધા થાક ખાઈને બેસી ગયા છે. વચ્ચે 1000 દાદરે પૂરો ખાધો હતો, પછી 1500 હું કહે એમ નીકળી ગયા ને. આમ ઠંડી ને ઠંડુ હવા ને બધું આવે એમ, મસ્ત વાદળા છે એટલે હવે એટલો થાક તો નથી લાગતો. હાલો, હવે કેટલા દાદરા ચડીને પૂરો ખાવાનો થાય છે બોલો. હજી હું કે અંજવાળું નથી થયું, બાકી અહીંથી છે ને નીચેથી બહુ સરસ વ્યૂ આવતો હતો.
બસ અંબાજી મંદિર ભૂગી ગયા છે, 5000 પગથિયા પૂરા, 50% જરૂરી પતી ગઈ. અહીંથી દત્તાત્રેય છે એ 5000 પગથિયા છે, પણ એમાં બહુ ચડવામાં વાંધો નહીં આવે, કેમ કે એમાં થોડાક પગથિયા ઉતરવાના છે, પછી અડધું ચડવાનું છે. આજે અંબાજીનું મંદિર છે, અત્યારે બંધ છે એમ કહે છે, 10 વાગે ખુલશે. વ્યૂ એક નંબર, બધું ઝુમ્મસ વાદળ જ છે નકરા ઉપર. જો આ છે ગિરનાર નો મેપ, અહીંથી ચાલુ કર્યું હતું, ચડતા ચડતા અહીંયા અંબાજી સુધી પૂગી ગયા છે. 3 નંબરનું દેખાય અંબાજી છે, હવે ત્યાંથી છે ને અહીંયા દત્તાત્રેય જવાનું છે, એટલે અહીંયાથી છે ને ઉતરવાનું ચડવાનું એ રીતના છે, એટલે આમાં તો દત્તાત્રેય સુધી તો નહીં બહુ વાંધો આવે. હજી 5000 પગથિયા ચડવાના છે. આજો બધા બેઠા હે, હવે જાવું કરશું ચાલુ ચડવાનું. મોટો ડેમ હારો છે ને, દત્તાત્રેય મંદિર આવી ગયું છે. હવે ખાલી છે ને આ એક ડુંગરો ઉતરીને તો બીજો ચડી જવાનું. 2 જણા આગળ, 2 જણા વાય હેલા. હવે હમે જવાનું છે. મેં આર્યું ગુરુ દત્તાત્રેય નું મંદિર. હલો હલો, જલ્દી હલો. અને અહીંથી વ્યૂ છે ને એક નંબર વ્યૂ આવે છે. પૂગી ગયા છે અમે દત્તાત્રેય. 10000 દાદરા ચડી મજા જ મજા. અમે દત્તાત્રેય થી અંબાજી પાછા આવી ગયા છે.
અને હવે રોપવેમાં બેહીન નીચે જવાનું છે. આ ભાઈના લીધે અમે છે ને રોપવેમાં બેહીન જઈએ છીએ, બાકી અમે તો છે ને ઉતરી જવાના હતા, પણ એ ભાઈની ઈચ્છા હતી એટલે રોપવેમાં બેહીન હવે જઈએ છીએ. Hello guys, is મને અત્યારે કાન માં કઈ છું હવે ધાક બે આમાં બે એટલે ધાક બે ઓલો આમ કરવી ખબર એટલે ધાક ભાઈ છે. હું તો એક જ વખત શરૂઆત માં તું હોઈ જતો બેન્ચ ઉપર હોતો હતો. બેન્ચ નઈ તો આખી પાળ હતી ખબર નીચે, ના તો શરૂઆત માં પેલી જ વખત હોતો ને 500.